खूब लड़ी मर्दानी, वो तो झांसी वाली रानी थी। आज थी पौणा 200 वर्ष पहला झांसी की राणी लक्ष्मीबाई की हिम्मत अने कौवत दुनियाए जोई हती। आवी ज एक मर्दानी के जे मूल सोरठनी छे के तेनी हिम्मत आजे दुनिया जोई रही छे। આ કહાની છે સૌરાષ્ટ્રની દીકરી એવી ધરા શાહની। હસતો ચહેરો ધરાવતી આ દીકરીને જોઈને કોઈ કહી પણ ન શકે કે આ દીકરી ખૂબ નાની ઉંમરમાં દુઃખોનો ડુંગર સર કરી ચૂકી છે। ભલભલા મરદ મુછાળા હિંમત હારી જાય તેવી સ્થિતિમાં પણ ડગી નથી આ મર્દાની। વાત કંઈક એવી છે કે થોડા વર્ષો અગાઉ અમેરિકાના ગુજરાતી પરિવારમાં ધરાના ધામધૂમથી લગ્ન થતા ધરા અમેરિકા સેટલ થઈ હતી। સાસરિયામાં ઘરથી પણ વિશેષ પ્રેમ મળ્યો। 2018માં પ્રેગ્નન્ટ થઈ તો પરિવારમાં ખુશીનો કોઈ પાર નહોતો, પણ બાળકની ડિલિવરી વખતે ધરાને બ્લીડિંગ એટલું વધી ગયું કે 90 મિનિટ સુધી તેનું હાર્ટ બંધ થઈ ગયું। ડોક્ટરે સતત CPR આપી તેનું હૃદય ફરી ધબકતું કર્યું, ત્યાં તો તે કોમામાં જતી રહી। બાદમાં ગેંગરીન થતા તેના બે પગ, એક અડધો હાથ અને બીજા હાથની પાંચેય આંગળી કાઢી નાખવી પડી। એટલું જ નહીં, તેની ગર્ભાશયની કોથળી પણ કાઢવી પડી। તેનો જીવ તો બચી ગયો, પણ તેને 4.5 મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું। પણ ઘરે પહોંચી પોતાના પુત્રને જોઈ તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ। પરંતુ ધરાનો પુત્ર માહેર જેનેટિક ડિસઓર્ડરનો શિકાર હોવાથી 10 મહિને જ તે પણ દુનિયાને છોડી ગયો। ધરાને લાગ્યું કે હવે તેની જિંદગી પૂરી થઈ ગઈ છે, છતાં સૌરઠની આ દીકરી હિંમત ના હારી અને કૃત્રિમ પગ લગાડી તેણે દોડવાનું શરૂ કર્યું। એક સમયે 5 ડગલા પણ માંડ ચાલી શકતી ધરા આજે 5 કિલોમીટર દોડી શકે છે। હું ડિલિવરી માટે ગઈ, અમારે સિઝેરિયન કરવું પડ્યું અને મેં એક સ્વસ્થ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો। બાળકને જન્મ આપ્યા બાદ હું તરત જ બેભાન થઈ ગઈ, કારણ કે મને હેવી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું। હેવી બ્લીડિંગના કારણે મારું હાર્ટ સ્ટોપ થઈ ગયું, તો ડૉક્ટરોએ 90 મિનિટ સુધી CPR આપ્યું। CPR આપ્યા બાદ મારું હાર્ટ તો ફરી સ્ટાર્ટ થયું, પણ હું કોમામાં જતી રહી અને એ દરમિયાન મારું પાર્શિયલ યુટરસ કાઢવું પડ્યું, બંને ઓવરીઝ કાઢવી પડી, મારા કિડની ફંક્શન્સ ફેલ થઈ ગયા હતા તો મને ડાયાલિસિસ પર રાખવી પડી, મને વેન્ટિલેટર પર રાખી દીધી, હેવી મેડિસિન સ્ટાર્ટ કરવામાં આવી, વેઝોપ્રેસર્સ આપવામાં આવ્યા, જેના કારણે ગેંગરીન સ્ટાર્ટ થઈ ગયું। અરાઉન્ડ 7 થી 8 દિવસ કોમામાં રહ્યા બાદ હું જ્યારે ભાનમાં આવી, ત્યારબાદ એક પછી એક સર્જરીઓ સ્ટાર્ટ થઈ અને જેમાં મારા બંને પગ ગોઠણથી નીચે, મારો જમણો હાથ કોણીથી નીચે અને ડાબા હાથની બધી જ આંગળીઓ કાઢવી પડી, કારણ કે તેમાં ગેંગરીન થઈ ગયું હતું। આ જ રીતે એક પછી એક સર્જરીઓ થઈ અને અમે અરાઉન્ડ 4.5 મહિના હોસ્પિટલમાં હતા। ધરા શાહની આ જીવતી વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો તેનો સામનો કરો, હિંમતથી લડો, કારણ કે ડરવાથી કે ભાગવાથી તેનું કોઈ સોલ્યુશન નથી। તમે જો લડશો તો જ તમે પરિસ્થિતિમાંથી નીકળી શકશો। બ્યુરો રિપોર્ટ।